विद्यार्थी मित्रों, हाल बदे नेटनी स्पीड धीमी है एटले वीडियो थोड़ा ब्लर थाय छे अने एना माटे खास तमारे एक वस्तु ध्यान राखवानो के यूट्यूब में जमना हाथे आवा त्रण डॉस आवशे। तमे वीडियो ओपन करो यूट्यूब में तो जमना हाथे आवा त्रण डॉस आवशे, तेने प्रेस करवाथी नीचे क्वालिटी सेटिंग खुलशे। क्वालिटी सेटिंग पर प्रेस करवाथी अलग अलग पिक्सल आवशे, एमां 480 पिक्सल तमारे सिलेक्ट करवानो, एटले तमारो वीडियो क्वालिटी एकदम परफेक्ट देखावा लागशे। केम छो मित्रों? जय स्वामीनारायण। आजनो लेक्चर चालू करिए એ પહેલાં એક મહત્ત્વની બાબત મારે તમને કહેવાની છે કે વિદ્યાર્થીઓ, એક મોટિવેશનલ કહેવત છે કે મહેનત એટલી ખામોશીથી કરો કે સફળતા શોર મચાવી દે। બસ આ જ વાક્યને સાર્થક કરતા આજે આપણે પાઘડીનો ત્રીજો લેક્ચર ચાલુ કરીએ છીએ। ગઈકાલે આપણે પાઘડીની અંદર રીત એક જોઈ। રીત એક, સરેરાશ નફાની પદ્ધતિ। તો સરેરાશ નફાની પદ્ધતિમાં મુખ્યત્વે બે સૂત્ર આવે। સૂત્ર એક, સરેરાશ નફો। સરેરાશ નફો બરાબર આપેલ વર્ષનો કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા। અને સૂત્ર બે, પાઘડી। પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો। બધાને યાદ જ હશે। તો વિદ્યાર્થીઓ, હવે આજે આપણે પાઘડી ચેપ્ટરમાં પાઘડીના મૂલ્યાંકનની બીજી રીત ચાલુ કરીશું। ઓકે, તો બીજી રીતનું નામ છે રીત બે, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ। ભારિત સરેરાશ નફાની પદ્ધતિ વિદ્યાર્થીઓ ખૂબ જ અગત્યની છે। ચોપડીમાં પેજ નંબર 93 પર આનો ઉલ્લેખ કર્યો છે। ભારિત સરેરાશ નફાની રીતે જો આપણે દાખલો કરવો હોય તો સૌથી પહેલાં એના સ્ટેપ યાદ રાખવા પડે। યાદ રાખવા પડે એટલે મોઢે જ કરવા પડે, રાઈટ? જોઈએ પહેલો સ્ટેપ શું છે। જો તમને દાખલામાં એમ કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડી ગણો, તો આ ત્રણ સ્ટેપ એમાં ફોલો કરવા પડશે। પહેલો સ્ટેપ છે કે કુલ ભારિત નફો શોધો। હવે કુલ ભારિત નફો શોધવા માટે વિદ્યાર્થીઓ આવું કોષ્ટક બનાવવું પડશે। કોષ્ટકમાં પહેલા વર્ષ, નફો, ભાર, અને નફો અને ભારનો ગુણાકાર કરીએ એટલે ભારિત નફો મળશે, અને એનો સરવાળો કરીએ એટલે કુલ ભારિત નફો મળશે। પહેલો સ્ટેપ પૂરો થશે। કુલ ભારિત નફો શોધ્યા પછી બીજો સ્ટેપ આપણે એપ્લાય કરવાનો, બીજો સ્ટેપ છે ભારિત સરેરાશ નફો શોધો। તો ભારિત સરેરાશ નફો બરાબર અહીંયા જે કુલ ભારિત નફો મળ્યો હોય તે ભાગ્યા કુલ ભાર, ભારનું ટોટલ। ભારિત સરેરાશ નફો મળી ગયા પછી સ્ટેપથી જો પાઘડી, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। વિદ્યાર્થીઓ, ઉદાહરણ 3 ટેક્સ્ટબુકમાં પેજ નંબર 93 લખ્યું છે કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો। ભારિત સરેરાશ નફો અંડરલાઈન કરજો। અને વિદ્યાર્થીઓ, એક હું મારી રીતે યાદ કરાવું છું આ ઉદાહરણમાં એક વાક્ય કે પાઘડીની ખરીદીના વર્ષો 3, રકમમાં એડ કરી દેવાનું છે, અંદર આપ્યું નથી પણ રકમમાં એડ
કરી દેવાનું છે. વર્ષ આપ્યા છે 2013-14, નફો આપ્યો છે 40,000. વર્ષ 2014-15 નફો આપ્યો છે 50,000. 2015-16 નફો આપ્યો છે 60,000. 2016-17 નફો આપ્યો છે 70,000. ઓકે, તો પાઘડી ગણવાની છે. પાઘડી ગણવાની આ ચેપ્ટરમાં મુખ્યત્વે કેટલી રીતો છે? 4. એમાંથી પહેલી રીત આપણે ભણી ગયા છે, સરેરાશ નફાની રીત. ને હવે બીજી રીત છે ભારિત સરેરાશ નફાની રીત. તો મેં તમને થોડીક વાર પહેલાં જ કીધું કે ભારિત સરેરાશ નફાની રીતમાં જો દાખલો કરવો હોય તો 3 સ્ટેપ ફોલો કરવા પડે. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો સ્ટેપ, કુલ ભારિત નફો. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. સ્ટેપ 1, કુલ ભારિત નફો. અને મેં તમને કીધું કુલ ભારિત નફો શોધવા માટે આપણે કોષ્ટક તૈયાર કરવું પડશે. કોષ્ટકમાં સૌથી પહેલાં લખેલું વર્ષ નફો ભાર અને ભારિત નફો. ચાલો હવે વર્ષ આપ્યા એ પ્રમાણે લખી કાઢીએ. વર્ષ આપ્યા છે 2013-14, પછી 2014-15, 2015-16 અને 2016-17. નફો આપ્યો છે 40,000, 50,000, 60,000 અને 70,000. દીકરો, ભાર, ભાર એટલે મહત્ત્વ. ભારનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, અને ભારનો ઉલ્લેખ નહીં હોય તો ક્રમશઃ લખવાનું 1, 2, 3, 4, 1, 2, 3, 4, આગળ હોય તો 5, 6. જો ભારનો ઉલ્લેખ નહીં કર્યો હોય તો ક્રમશઃ લખવાનું. ચાલો, નફો ગુણ્યા ભાર એટલે ભારિત નફો મળશે. 40,000 × 1, 40,000 તમારે કોઈ બી ગુણાકાર સરવાળો કેલ્સીમાં કરવાનો છે. ઓકે, ત્યાર પછી 50,000 × 2 એટલે 1,00,000, 60,000 × 3 180,000, 70,000 × 4 280,000. ભારિત નફાનું ટોટલ કરીએ તો આવશે 6,00,000, રાઈટ. ભારિત નફાનું ટોટલ એટલે એને કહેવાશે કુલ ભારિત નફો. અને ભારનું ટોટલ તો 1, 2, 3, 4, 6, 10 એને કહેવાશે કુલ ભાર, રાઈટ. એટલે આપણો સ્ટેપ નંબર પહેલો પતી ગયો. આપણે ભારિત સરેરાશ નફાની રીતે પાઘડી ગણવાની છે. વારંવાર કહું છું, ભારિત સરેરાશ નફાની રીતે પાઘડી ગણવી હોય તો 3 સ્ટેપને ફોલો કરવા પડે. એમાં પહેલો સ્ટેપ કુલ ભારિત નફો. કુલ ભારિત નફો શોધવા માટે કોષ્ટક તૈયાર કરવું પડે. વર્ષ, નફો, ભાર, ભારિત નફો, આપણે કોષ્ટક રેડી કરી દીધું. હવે આપણે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 છે ભારિત સરેરાશ નફો. ચાલો, ભારિત સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો આપણે મળ્યો 6,00,000 ભાગ્યા કુલ ભાર 10 એટલે 60,000 રૂપિયા આપને મળી ગયું ભારિત સરેરાશ નફો. હવે વિદ્યાર્થીઓ, સ્ટેપ નંબર 3, પાઘડી શોધો. તો પાઘડીનું સૂત્ર છે
भारी सरेराश नफो गुणिया पागड़ी खरीदीना वर्षो। जो विद्यार्थी याद रखो उदाहरण तौर में मत भारी सरेराश नफो शोधवा कीधो है, राइट, पन पागड़ी शोधवानी मैं रकम में एड करायू है एट आप शोधीए छे, एट आपनो आखो दाखलो पूरो थाय, राइट। तो भारी सरेराश नफो आपने मिलो 60,000 गुणिया पागड़ी खरीदी वर्षों में लखाया तमने 1,80,000 ए मलसे आपणे पागड़ी। छेले जवाब लखवो पड़शे, શું જવાબ લખાશે, કઈ પેઢી છે, પેઢીનું નામ નથી, તો ખાલી જગ્યા શ્રી, ખાલી જગ્યા પેઢીની પાઘડી 1,80,000 થશે। ઓકે વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ઉદાહરણ જોઈએ। ચોપડીમાં ટેક્સ્ટબુકમાં પેજ નંબર 94 પર છે ઉદાહરણ નંબર 4। નીચેની માહિતી પરથી મીના અને ભદ્રેશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના, અન્ડરલાઈન કરજો, છેલ્લા 5 વર્ષના ભારી સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે કરો। જો અહીંયા ક્લિયર કીધું છે કે છેલ્લા 5 વર્ષના ભારી સરેરાશની 3 વર્ષની ખરીદી, જો ખાલી એમ કહેતે ને કે છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી તો પહેલી રીત, પણ અહીંયા કીધું છેલ્લા 5 વર્ષના ભારી સરેરાશ નફાની, એટલે પાઘડી શોધવાની બીજી રીત। ઓકે, એટલે આ ભારી સરેરાશ નફાની રીતે અહીંયા પાઘડી કરવાની છે। આપ્યું છે વર્ષ 2012-13 નફો આપ્યો છે 80,000, વર્ષ 2013-14 નફો આપ્યો છે 1,20,000, 2014-15 નફો આપ્યો છે 1,40,000, 2015-16 નફો આપ્યો છે 1,80,000, 2016-17 નફો આપ્યો છે 1,70,000। ઓકે, ભારી સરેરાશ નફાની રીતે જો દાખલો કરવો હોય તો પાછું આપણે યાદ કરી લઈએ કેટલા સ્ટેપને ફોલો કરવા પડે, 3। એમાં સૌથી પહેલો સ્ટેપ કયો છે, કુલ ભારી નફો શોધવાનો। ઓકે, તો આપણે શરૂઆત કરીએ, ચાલ જોઈએ આપણે સ્ટેપ નંબર 1। પહેલો સ્ટેપ છે કુલ ભારી નફો, અને કુલ ભારી નફો શોધવા માટે મેં તમને કીધેલું કે કોષ્ટક બનાવવું પડશે, વર્ષ નફો રૂપિયામાં, ભાર નફો ગુણ્યા ભાર એટલે ભારી નફો। વર્ષ લખી દઈએ, આપ્યા છે તે પ્રમાણે 2012-13, 2013-14, 2014-15, 2015-16, 2016-17 નફો આપ્યો છે 80,000, 1,20,000, 1,40,000, 1,60,000, 1,70,000। ભારનો કોઈ ઉલ્લેખ નથી એટલે ભાર ક્રમશ આપવાના 1, 2, 3, 4, 5। નફો ગુણ્યા ભાર કરીએ એટલે ભારી નફો મળશે, તો સૌથી પહેલાં 80,000 × 1 એટલે 80,000, ત્યાર પછી 1,20,000 × 2 એટલે 2,40,000। દરેક દાખલામાં કેવું છે, તમારે કેલ્સીથી કરવાનું છે। ત્યાર પછી 1,40,000 × 3 તો 4,20,000, પછી 1,60,000 × 4 6,40,000, અને 1,70,000 × 5 8,00,000।
पचास हज़ार। ओके, आनू टोटल એટલે ભારિત નફાનું ટોટલ અને ભારનું ટોટલ કરી દેવાનું। ભારિત નફાનું ટોટલ કરીએ એટલે તમને મળશે કુલ ભારિત નફો, એનું ટોટલ થશે 22,30,000। ભારિત નફાનો કુલ સરવાળો એટલે કુલ ભારિત નફો, ઓકે, અને ભારનો કુલ સરવાળો થશે 15, જેને કહેવાશે કુલ ભાર, ઓકે। સ્ટેપ એક પતી ગયો, હવે સ્ટેપ નંબર બે, કુલ ભારિત નફો મળ્યો એટલે પછી બીજું શોધવાનું ભારિત સરેરાશ નફો। ભારિત સરેરાશ નફાનું સૂત્ર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, તો કુલ ભારિત નફો 22,30,000 ભાગ્યા કુલ ભાર 15, તો આન્સર આવશે 1,48,666.67, એટલે 0.5થી વધારે, એટલે તમારે નેટ લઈ લેવાનું 1,48,666। આવી ગયો આપણો ભારિત સરેરાશ નફો। પોઈન્ટમાં તો ગભરાઈ નહીં જવાનું, પોઈન્ટ પછી 5થી વધુ હોય તો એક એડ કરી દેવાનું, અને પોઈન્ટ પછી 5 કરતાં ઓછું હોય તો એડ નહીં કરવાનું। ચાલો સ્ટેપ નંબર 3, પાઘડી, પાઘડીનું સૂત્ર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો। ભારિત સરેરાશ નફો આપણે શોધ્યો 1,48,666 ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો, રકમમાં કીધું છે, શું કીધું છે, છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી, પાઘડીની ખરીદીના વર્ષો 3, અને ગુણ્યા 3 કરતાં પાઘડીની કિંમત આવશે 4,46,001, ઓકે, આ આવશે આપણી પાઘડી, અને એનો જવાબ આપણે લખવો પડશે। જવાબ લખવાનો ક્લિયર, શું લખવાનો, કોની પેઢી છે, મીના અને ભદ્રેશ, તો મીના અને ભદ્રેશની પેઢીની પાઘડીની કિંમત 4,46,001 થશે। તો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો કે અહીંયા આપણે રીત નંબર 2 પૂરી કરીએ છીએ, હવે તમારે ઘરેથી કયા દાખલા કરવાના છે તેની વાત કરીએ, તો સ્વાધ્યાયની અંદર પેજ નંબર 105 દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 આ બંને તમારે ઘરેથી કરવાના છે, અને ખાસ જે દાખલા નંબર 6 છે ને એમાં ભારિત સરેરાશ નફાની રકમ જ શોધવાની કીધી છે, ત્યાં તમારે પાઘડીની ખરીદીના વર્ષો 3 લઈને પાઘડીની કિંમત પણ શોધી લેવાની છે, અને આશા રાખું છું કે આ બીજી રીત બી તમને ખબર પડી જશે। અહીંયા પાઘડીના મૂલ્યાંકનની 2 રીત પૂરી થાય છે, બંને રીતના સ્ટેપ સૂત્ર તમારા મોઢે કરી લેવાના છે અને નોટમાં પણ લખવાના છે, રાઈટ। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની રીતની ચર્ચા કરીશું। થેન્ક યુ।